સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે આવેલી આડેકતા કોલેજ ખાતે જિલ્લા કક્ષાનો વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉક્ટર નીમાબેન આચાર્યની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યું હતું. આદિવાસી પરંપરા, નાચગાન, રંગબેરંગી વેશભૂષા અને ડીજેના તાલે નગરમાં રેલી યોજાઈ હતી, જેમાં ખેડબ્રહ્મા, વિજયનગર અને પોશીના વિસ્તારના આદિવાસી ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને અધ્યક્ષના હસ્તે પ્રતિકાત્મક રૂપે લાભાર્થીઓને ચેક વિતરણ, સહાય, મંજૂર પત્રો અને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેજસ્વી તરલાઓનું મહાનુભાવોના હસ્તે સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડૉક્ટર નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજ મુખ્યત્વે શિક્ષણ મેળવી સામાજિક કૌટુંબિક રીતે આગળ વધશે તો વિકાસની દિશામાં અન્ય સમાજની જેમ પ્રગતિમાં ઝડપથી આગળ વધશે. આ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મુકાઈ છે. આજના દિવસે સમગ્ર આદિવાસી સમાજને વિશ્વ આદિવાસી દિવસની શુભકામના તેમણે પાઠવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી હિતેશ કોયાએ પ્રાસંગિક પ્રવચન કરીને સૌને વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. આજે 9 ઓગસ્ટના વિશ્વ આદિવાસી દિવસના ઉજવણી નિમિત્તે અહીંયા ખેડબ્રહ્મા કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેતા ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું. આ કાર્યક્રમની અંદર આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલ, હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, પ્રભારી શ્રી ભરતભાઈ આર્ય, સૌ પદાધિકારીઓ, તાલુકા પંચાયતના પ્રમુખો, મોરચાનો પ્રમુખ, સૌ મિત્રો અહીંયા ઉપસ્થિત હતા અને સાથે સાથે મોટી સંખ્યામાં એક એક ગામમાંથી આદિવાસીઓ ભાઈઓ અને બહેનો પધાર્યા હતા. સૌ વડીલો પણ હતા અને અહીંયા કોલેજ છે એ કોલેજના કેમ્પસની અંદર ખૂબ સારું આયોજન થયું. ખાસ કરીને વિશ્વ આદિવાસી દિવસ સંયુક્ત રાષ્ટ્રસભાની અંદર સૌથી પહેલું 1994ની અંદર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ. સમગ્ર વિશ્વના આદિવાસીઓ ત્યાં ભેગા. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ 1993ની અંદર એ વિશ્વ આદિવાસી દિવસ જાહેર કરી અને ઉજવણી કરી હતી. બાજપાઈજીની સરકાર જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે એમને આદિવાસી વિભાગનો અલગ વિભાગ એ કેન્દ્ર સરકારમાં કર્યો હતો. આદિવાસીઓનો વિકાસ એ પ્રાઇમ એજન્ડા તરીકે સરકાર જ્યારે કામ કરી હતી તેવા આપણા આદરણીય વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમને 2007માં 15,000 કરોડનું વનબંધુ વિકાસ યોજના એ જાહેર કરી હતી. એ બહુ મોટી વાત છે. પ્રથમવાર આવો વિષય બન્યો અને લોકોને કલ્પના પણ નહોતી કે આટલા બધા રૂપિયા આદિવાસીઓને વિકાસમાં અને આ વિસ્તારના વિકાસમાં સરકાર તરફથી આપવામાં આવે. હમણાં પણ 1,00,000 કરોડની જેવી રકમ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એ બજેટની અંદર જાહેર કરી છે અને 5 વર્ષની અંદર આ 1,00,000 કરોડના ખર્ચે અનેક વિકાસના કામો થશે. આ વિસ્તાર જે વંચિતો કહેવાતા હતા એનો સુપર ટોપ વિકાસ થાય, સર્વાંગી વિકાસ થાય, એક પણ ક્ષેત્રમાં બાકાત ના રહે એવા કાર્યો કરી અને શિક્ષણ નીતિમાં વિશેષ ધ્યાન દઈ અને ખૂબ સારી રીતે અનેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર શિક્ષણ માટેના, સાથે સાથે છાત્રાલયો અને એની અંદર સબસિડી અને એની અંદર પહેલાં 600 રૂપિયા આપણે આપતા હતા યુનિફોર્મ માટે, એના આપણે 2160 રૂપિયા એ પ્રમાણે છાત્રો માટે પણ સારામાં સારી રકમ એ વધારી અને છાત્રોને પણ કોઈ જાતની તકલીફ ન પડે એવા અનેક વિષયો સાથે એ લોકોને વિદેશ જવું હોય તો એના માટે પણ 15 લાખ જેવી રકમની લોન આપી વગેરે અને એવા પણ તમામ રીતે આદિવાસીના દીકરા દીકરીઓ આગળ વધે, એનો વિકાસ થાય, આવતી પેઢી મજબૂત થાય એ વિષય સાથે કામો થાય. વિસ્તારના વિકાસ માટે રસ્તાઓ, વીજળી, પાણીની લાઈન, આરોગ્યની સુવિધા તમામ રીતે જે રીતે કામ થયું છે હું અત્યારે આજના દિવસે આદિવાસી ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. અને જે રીતે રાષ્ટ્રવાદનો ભાવ જે વર્ષોથી અનાદિકાળથી આ આદિવાસી ભાઈઓ બહેનોમાં પ્રવર્તી રહ્યો છે અને દેવી દેવતાઓની પૂજા કરીને જે રીતે હિન્દુ ધર્મને વધુ ને વધુ પ્રોત્સાહન આપીને જે રીતે આદિવાસી ભાઈ બહેનોની શ્રદ્ધા છે એની અંદર એ શ્રદ્ધાને હું મારે વંદન કરું છું અને સૌને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું.